जे रीते वातावरण में अचानक पलटो आव्यो छे, समग्र राज्यना वातावरण में आ पलटो आव्यो छे। दक्षिण पश्चिमना पवनोना कारणे पलटो आव्यो छे। शहेरमां वादळछાયુ वातावरण जोवा मळ्युं छे। पलटाना कारणे ठंडा पवनो फूंकाया छे अने भर उनाळामां पण ठंडीनो अहेसास थई रह्यो छे। કાળજાળ ગરમીથી લોકોને આંશિક રાહત મળી છે। અમારા સંવાદદાતા વિભુ અમારી સાથે જોડાયા છે। વિભુ, જે રીતે કાળજાળ ગરમીથી લોકો ત્રસ્ત થયા હતા ત્યારબાદ અચાનક આ પલટો લોકોને આંશિક રાહતની સાથે ખુશીનો અહેસાસ કરાવે છે, પરંતુ આ ખુશી ક્યાં સુધી બરકરાર રહેશે? જી, ક્યાંક આગામી 72 કલાક દરમિયાન હજુ આ જ વાતાવરણ આવું જ વાતાવરણ જોવા મળશે। કારણ કે જે દક્ષિણ પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે એ અરબી સમુદ્રમાંથી આવી રહ્યા છે, જેમાં ભેજનું પ્રમાણ ખૂબ જ હોવાના કારણે વાતાવરણમાં આજ ઠંડક પ્રસરી ગઈ છે અને દક્ષિણ પશ્ચિમના પવનોને કારણે મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેના કારણે જ ઉનાળાની ભર ઉનાળે ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યા છે। जी बिल्कुल, परंतु जे रीते आ वातावरणमां अचानक पलटो आव्यो छे तेनुं मुख्य कारण शुं छे? ખ્યાતિ, જ્યારે ગરમી હોય, ખૂબ જ ગરમી પડે છે, તે રણમાંથી પવનો આવતા હોય છે, એટલે ઉત્તર પૂર્વના જે પવનો ફૂંકાય ત્યારે ખૂબ જ ગરમી પડે છે અને દક્ષિણ પશ્ચિમના પવનો ફૂંકાય ત્યારે ઠંડીનું પ્રમાણ વધી જતું હોય છે। કારણ કે જે દરિયામાંથી પવનો આવી રહ્યા છે એમાં ખૂબ જ ભેજનું પ્રમાણ વધારે હોય છે અને એના કારણે ઠંડીનો અહેસાસ થાય છે। પરંતુ આગામી 72 કલાક દરમિયાન ફરી એક વખત છે એ પવનની દિશા ચેન્જ થશે અને લોકો ગરમીનો અહેસાસ કરવો પડશે। ખાસ કરી વિભુ, જે રીતે વાતાવરણમાં પલટો આવવો, ક્યારેક ઠંડી ક્યારેક ગરમીનો અહેસાસ લોકો કરી રહ્યા છે, પરંતુ આ બધાની સાથે સાથે જે પાક છે, ખેતીના પાકને કેટલું નુકસાન અથવા તો કેટલો ફાયદો થવાની ભીતિ? કારણ કે જ્યારે આ વાતાવરણ છે, જ્યારે ઠંડુ વાતાવરણ થઈ જતા હોય છે ત્યારે લોકો ખૂબ જ ઠંડીમાં ખુશ રહેતા હોય છે, કારણ કે વાતાવરણ સારું હોય છે, પરંતુ ક્યાંય ને ક્યાંય છે પાકને નુકસાન પહોંચતું હોય છે। સાથે સાથે જે પવન છે તે પવનની તેજ ગતિએ પવન ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે કેરીનો પાક છે એને ખૂબ મોટું નુકસાન થતું હોય છે। કારણ કે કેરી છે તે ખરી પડતી હોય છે, એટલે કે આવા વાતાવરણના કારણે ક્યાંય ને ક્યાંય નુકસાનની ભીતિ સેવાઈ રહેતી હોય છે। ચોક્કસ ઉનાળા પાકને ચોક્કસ તેની અસર પહોંચશે। વિભુ, આભાર આપનો માહિતી બદલ। રાજ્યમાં વાતાવરણની અંદર પલટો છે, આંશિક રાહત લોકોને હજુ 72 કલાક સુધી જોવા મળશે।